નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય લઈને આવ્યા છીએ. આજે આપણે જોઈશું કે ત્રિકોણમિતિ ગુણોત્તર પરના દાખલાઓ કે જે આપણે ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 8.3 માં છે. ચાલો મિત્રો, તો આની આગળના સૂત્રો જો તમને યાદ ન હોય તો તમે બોર્ડ પર લખેલા છે. જો તમને એ સૂત્ર નથી ખબર તો આગળનો લેક્ચર એટલે કે આગળનો વિડીયો જો, જેની લિંક અહીં આપેલી હશે. ઉદાહરણ નંબર 9 લાંબી ચર્ચાને માન ન આપતા ટૂંકમાં પતાવીએ. ચલો જુઓ, આ પ્રકારના કોટિકોણી દાખલા ગણો ત્યારે, અથવા તો ખૂણાની કિંમત આપેલી હોય ત્યારે, જેમ કે 18, 72, 30, 60, 90 આવી કોઈ પણ કિંમત આપેલી હોય, માત્ર એવું જ નહીં કે આટલામાંથી જ, કોઈ પણ કિંમત આપેલી હોય ત્યારે સૌ પ્રથમ ચેક કરો કે કયા બે ખૂણાનો સરવાળો 90° છે. તો 18 વત્તા 72 90, 26 વત્તા 64 90, 48 વત્તા 42 90, 31 વત્તા 59 90. તો આ બંનેની પેર ગોતો, આવી પેર ગોતો. ચલો આપણો દાખલામાં 10, 65, cot 25 બંનેની પેર મળી ગઈ. હવે કોઈ એક ખૂણાને બદલો, કોઈ એક ખૂણાને બદલો, જેમ કે 65 છે તો 65ને મૂકીએ આપણે 90 માઇનસ 25. 65ની કિંમત શું મૂકાશે? 90 માઇનસ 25. ક્યાંથી ખબર પડી? અહીંયાથી. સરવાળો 90 છે બંનેનો, તો 65 વત્તા 25 જો 90 થતા હોય, મારે 65ની કિંમત મૂકવાની હોય તો 90 માઇનસ 25. ચલો હવે બીજા વિધેયને તેમ સૂત્ર સાથે સરખામણી કરો. 10 90 માઇનસ થીટા, થીટા એટલે કે 25, તો જવાબ હશે કોટ થીટા, એટલે કે કોટ 25, છેદમાં પણ કોટ 25 ઉડી ગયા, તો આન્સર આવી ગયો 1. ચલો ઉદાહરણ નંબર 9 પછી સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો. સાઈન 18 ના છેદમાં સાઈન 72 કરો સરવાળો. સાઈન 18 ના છેદમાં સાઈન 72. ચલો આગળ, માફ કરજો મિત્રો, રકમમાં કંઈક ભૂલ છે. અહીં કોસ 72 છે, સાઈન 18 નથી, સાઈન 72 નથી, કોસ 72. ચાલો તો હવે આગળ વધીએ. બંનેનો સરવાળો 90° કોઈ બી એકને બદલો, 18ની કિંમત 90 માઇનસ 72. કેવી રીતે? 18 વત્તા 72 = 90. 18ની કિંમતને કરતા બનાવીએ તો 90 માઇનસ 72 છેદમાં કોસ 72. તેમના તેમ સૂત્ર સાથે સરખામણી કરો. સાઈન 90 માઇનસ થીટા, સાઈન 90 માઇનસ થીટા, થીટાનું મૂલ્ય 72, તો કોસ થીટા આન્સર, એટલે કે કોસ 72, છેદમાં પણ કોસ 72, એટલે જવાબ 1 થશે. પ્રશ્ન નંબર 2, 10, 26 ના છેદમાં કોટ 64. ચાલો તો સેમ ટુ સેમ, 26ની કિંમત 90 માઇનસ 64 ના છેદમાં કોટ 64. સૂત્રાથી સરખામણી કરીએ, 10 90 માઇનસ થીટા એટલે કે 64, તો જવાબ આવશે કોટ 64, તો કોટ 64, અહીંયા પણ કોટ 64 ઉડી ગયા, જવાબ આવી ગયો 1. પ્રશ્ન નંબર 2 પછી પ્રશ્ન નંબર 3, કોસ 48 માઇનસ સાઈન 42, પાછું એનું એ જ સિસ્ટમ, કોઈ પણ એકને બદલો તો 90 માઇનસ 42 સાઈન 42. કોસ 90 માઇનસ થીટા, સાઈન થીટા, કોસ 90 માઇનસ થીટા એટલે કે 90 માઇનસ 42 સાઈન 42.
બાકીના વિધેય એટલે કે પાછળનું બીજું જે વિધેય છે તેમનું તેમ બંને ઉડી જશે એટલે જવાબ 0 આવી ગયો. પ્રશ્ન નંબર 4 cosec 31 માઈનસ sec 59. ચાલો તો હવે બંનેનો સરવાળો 31 ને 59 90 થયો એટલે કે 90 માઈનસ 59 sec 59. ચાલો sec cosec 59 cosec 90 માઈનસ થીટા એટલે કે sec 59. અહીંયા પણ sec 59 ઉડી ગયા એટલે આવી ગયો આન્સર 0. તો મિત્રો દાખલા ખૂબ જ સરળ, એકદમ વ્યવસ્થિત અને કશા અઘરા નથી. મોસ્ટ ઓફ આ દાખલા એમસીક્યુમાં વધારે પૂછાતા આવ્યા છે. પ્લસ એટલું ધ્યાન રાખજો કે તમને કોટિકોણીના સૂત્ર આવડતા હોવા જોઈએ, એટલે ખબર પડતી હોવી જોઈએ કે સાઇનનો કોટિકોણીય કોસ અને કોસનો કોટિકોણીય સાઇન, તો જ આ બંનેની યોગ્ય પેર બનશે. જેમ કે અહીં તો ક્યાંય દાખલામાં કોઈ એક કરતાં વધારે વિધેય નથી, પણ માનો કે એક કરતાં વધારે વિધેય હોય તો આપણે કોટિકોણીય વિધેયોને સાથે જોડ બનાવવાની, તેમનો જ ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ. આ ધ્યાન રાખશો એટલે ઓટોમેટિક કોઈ પણ એકને ચેન્જ કરતાં તમારો જવાબ આવી જશે. નંબર 1, નંબર 2. મિત્રો આ પ્રકારની જેટલી પણ જોડ હશે, જો એ સરવાળા બાદબાકીમાં હશે, ખાસ કરીને બાદબાકી, તો આન્સર 0. સરવાળો લગભગ નહીં આપે, ભાગાકારમાં આવશે તો આન્સર 1. એટલે કે 0 અને 1 આન્સર વધારેમાં વધારે આવે તેની શક્યતા, પરંતુ તે જ છે આન્સર આ જ મળશે તેવું સંભાવના નથી. એટલે પણ સત્ય સંપૂર્ણ સત્ય નથી કે 0 અને 1 જ આન્સર મળશે, તે સંપૂર્ણ સત્ય નથી. ચલો હવે એક નાનો એવો ક્વેશ્ચન કે કોટિકોણીય જે ગુણોત્તરો છે જે 0 અને 90 માટે પણ સત્ય થશે. તમારે ચેક કરવાનું છે કે 0 અને 90 માટે પણ ચેક સમાન થશે, તો આનો આન્સર તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. ચાલો મિત્રો ધન્યવાદ, આજે અહીં આટલું જ. જોતા રહો આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ અને ફરીથી મળીશું, ત્યાં સુધી થેન્ક યુ.